અંકલેશ્વરના અમલાખાડી બ્રિજ પર અચાનક કાળ ભડકે ભરવા લાગતા અફરાતફરી સર્જાઈ હતી. કારમાંથી ધુમાડા નીકળ્યા બાદ અચાનક આગ લાગી હતી. તસ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અમરેલીથી સુરત પરત આવી રહ્યા હતા તે દરમિયાન ઘટના બની હતી. કાર સવાર સાથે ત્રણ મહિલા સવાર ચારેયનો આબાદ બચાવ થયો, જાનહાનિ કરી હતી. અંકલેશ્વરના નેશનલ હાઈવે પર 48 પર કાર ચાલક શૈલેષભાઈ દુગાત ત્રણ મહિલા સભ્યો સાથે અમરેલીથી સુરત કામરેજ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ અંકલેશ્વરની આમલાખાડી પાસે પહોંચતા કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. તેમણે ત્વરિત અસરથી કાર સાઇટ પર ઊભી રાખી ત્રણ મહિલા સભ્યો સાથે સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારની બહાર નીકળી ગયા હતા. હજુ તેઓ બહાર નીકળે ની થોડે દૂર ખસે તે પૂર્વે જ અચાનક કારમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગમાં કાર ભડભડ સળગવા લાગી હતી, જેના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવી ભારે જહેમતે બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે મુખ્ય માર્ગ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવી ટ્રાફિકને હળવો કર્યો હતો.